नमस्कार विद्यार्थी मित्रों, अड्डा 24/7 गुजरातना डिजिटल प्लेटफॉर्म पर आप सर्वनु स्वागत छे। मित्रों, 7मी मेना तलाटीनी परीक्षानुं आयोजन थई रह्युं छे अने तमे बधाए कन्फर्मेशन पण आपी दीधुं हशे, अने जो ना आपी होय तो कन्फर्मेशन पण आपी देजो झड़पथी, कारण के हवे दिवसो ओछा छे, बराबर छे। अने हસમુખ પટેલ સાહેબે પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ભાઈ જેને પણ પરીક્ષા આપવાની હોય ફટાફટ કન્ફર્મેશન આપી દેશો। ઓકે, તો આ જે દિવસો છે કે હવે થોડા ઘણા દિવસો આપણી પાસે બાકી છે, 22 કે 23 દિવસો બાકી છે, તો આ દિવસોની અંદર મેરિટમાં આવવા માટે કયા એવા વિષયો છે કે જે આપણને મેરિટમાં લાવશે, બરાબર છે, શું વાંચવું જોઈએ આ બાકીના દિવસોની અંદર, અને કઈ વસ્તુ જે છે એને અત્યારે ઇગ્નોર કરવી જોઈએ, બરાબર। તો તલાટી પાસ કરવા માટે આપણે કંઈક આટલા પ્રયત્નો કરી શકીએ, આટલી આટલી બાબતોનું ધ્યાન રાખીએ તો ક્યાંક આપણે મેરિટમાં આવી શકીએ છીએ, બરાબર। અબકી બાર તલાટી પાર, બરાબર। તો મેરિટમાં લાવનાર વિષય કયા છે, શું વાંચવું જોઈએ, શું ના વાંચવું જોઈએ, બરાબર। જેટલું મહત્વનું વાંચવાનું છે ને એટલું શું ના વાંચવું ને એ પણ મહત્વનું છે, બરાબર। અને ભૂલથી પણ આ ભૂલ ના કરતા, નહીં તો તમે ક્યાંક ને ક્યાંક મેરિટની અંદર ફેંકાઈ જશો। આ તમામ બાબતોની ચર્ચા આપણે કરવાના છીએ આ વિડીયોની અંદર। તો ઝડપથી, જો તમે હજી સુધી અડ્ડા 24/7 ગુજરાતની ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લો, કારણ કે એના પર તમને કરંટ અફેર્સ, જોબ એલર્ટ, ડેલી તમે ક્વિઝ રમી શકો, સબ્જેક્ટ વાઇઝ ક્વિઝ, જોબ એલર્ટ, બરાબર છે, ઘણા બધા ફીચર્સ તમને આ એક એપ્લિકેશન ઉપર બિલકુલ ફ્રીમાં મળી રહ્યા છે। ઓકે, તો ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈ અને ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। એ ઉપરાંત અડ્ડા 24/7 ગુજરાતની જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી દો, સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલું જે બેલનું આઇકોન છે એને પ્રેસ કરી દો। ઓકે, તો હવે વાત કરીએ કે સાહેબ અભ્યાસક્રમ, સૌથી પહેલા તો આપણને અભ્યાસક્રમ ખબર હોવી જોઈએ, બરાબર। કોઈ પણ પરીક્ષા છે એનો અભ્યાસક્રમ હોય તો એના આધારિત જ આપણે એની રણનીતિ તૈયાર કરી શકીએ, બરાબર। તો એનો અભ્યાસક્રમ શું છે, તો કે સાહેબ જીકે, જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, આ જે છે એ 50 માર્ક્સનું છે, બરાબર છે। જનરલ ગુજરાતી, જે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર, એ થઈ અને 20 માર્ક્સનું છે, બરાબર। ઇંગ્લિશ એ 20 માર્ક્સનું છે, ગણિત એ 10 માર્ક્સનું છે, બરાબર। તો આ ત્રણે ત્રણ જે છે આ મેઇન સબ્જેક્ટ છે આપણા, બરાબર। અને જુનિયર ક્લાર્કની વાત કરીએ ને તો જુનિયર ક્લાર્કમાં પણ આ પૂરેપૂરા માર્ક્સનું જ પૂછાયેલું, 20 માર્ક્સનું ગુજરાતી, 20 માર્ક્સનું અંગ્રેજી, 10 માર્ક્સનું ગણિત, તો એ કમ્પ્લેટ જે સિલેબસમાં જે ગુણભાર છે એ પ્રમાણે જ પૂછાયેલું છે। તો તલાટીમાં પણ એવું પૂછાવાની સંભાવના ક્યાંક ને ક્યાંક રહેલી છે। ઓકે, તો હવે મેરિટમાં લાવનાર વિષયો કયા છે આપણને, તો સાહેબ મેરિટમાં આપણને ત્રણ વિષયો લાવી શકે છે। એક છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, બરાબર છે, અંગ્રેજી ભાષા એટલે કે અંગ્રેજી વ્યાકરણ અને ગણિત રીઝનિંગ, બરાબર। આ જે માર્ક્સ છે તમે જોઈ શકો છો કે એક બાજુ ગુજરાતી ભાષા જે વ્યાકરણ છે અને સાહિત્ય છે, અમુક ટોપિકો જે વ્યાકરણને તમે ક્લિયર કરો એટલે તમારે વાંધો ના આવે, બરાબર। તો મેરિટમાં આવવા માટે મેક્સિમમ તમારે ગુજરાતી ભાષાનું એટલે કે વ્યાકરણ અને સાહિત્યનું મેક્સિમમ રિવિઝન કરવું જોઈએ। અંગ્રેજીના જે નિયમો છે, નાઉન, પ્રોનાઉન, બરાબર છે, પછી ટેન્સ છે, પછી એક્ટિવ પેસિવ છે, બરાબર, ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ છે, તો આ જે છે એ તમામની તમારે શું કરવું પડશે, મેક્સિમમ રિવિઝન કરવું પડશે। હવે જો તમે શરૂઆત હવે કરવા માંગતા હો તો લગભગ એ શક્ય નથી, જો તૈયારીની શરૂઆત હવે કરવા માંગતા હો તો શક્ય નથી, કારણ કે તમને સમજતા સમજતા જ પરીક્ષા આવી જશે, બરાબર ને। હજી તમને કોન્સેપ્ટ સમજતા જ પરીક્ષા આવી જશે, પણ જેમને તૈયારી કરેલી છે એમને હવે રિવિઝન માટે આ જે ત્રણ સબ્જેક્ટ છે એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ। આ ત્રણ સબ્જેક્ટ તમને મેરિટમાં લાવવા માટે મદદરૂપ થશે। હવે શું ના વાંચવું જોઈએ, તો કે સાહેબ એક તો હવે નવા પુસ્તકો ના વસાવવા જોઈએ, અત્યારે તલાટીનો સમજી લો કે તમે ગુજરાતી ગ્રામરની કોઈ એક પ્રકાશનની બુક વાંચી રહ્યા છો, શરૂઆતથી વાંચી રહ્યા છો, હવે માર્કેટની અંદર કોઈ નવી આવી કે એની અંદર પૂછાયેલા પ્રશ્નો પણ એડ કરેલા છે, તો હવે એ બુક અત્યારે ના વસાવવી જોઈએ, બરાબર છે, કારણ કે પછી તમે કન્ફ્યુઝ થશો, આ વાંચું પહેલી વાંચું, એટલે કોઈ પણ બુક તમે જે પહેલાથી વાંચતા આવ્યા હતા એને હવે મેક્સિમમ રિવિઝન કરો। એટલે કહેવાનો મતલબ કે એક બુકને 10 વખત વાંચો પણ 10 બુક અલગ અલગ ના વાંચો, બરાબર છે, નવું મટીરિયલ ના અપનાવશો, જે તમે શરૂઆતથી લીધેલું છે એ જ તમે કન્ટિન્યુ કરો, બરાબર। નવા મટીરિયલમાં એક જ વર્તમાન પ્રવાહ તમારે એડ કરવા પડશે નવા, ઓકે, અને આઈએમપી એટલે કે શોર્ટકટ મટીરિયલથી બચો, બરાબર, શોર્ટકટ મટીરિયલથી બચો। કોઈ કહે કે ભાઈ આ આઈએમપી છે આટલામાંથી જ આવશે, તો એ વસ્તુથી દૂર રહો, બરાબર, અને જે તમે અત્યાર સુધી મહેનત કરી છે એને જ મેક્સિમમ રિવિઝન કરતા રહો,
ओके तो આગળ વાત કરીએ તો જનરલ નોલેજ નું 50 માર્ક્સ નું વેટેજ છે બરાબર અને એમાં પણ હું તો એવું માનું છું કે 10 થી 15 માર્ક્સ જે છે એ સેના હશે કરંટ અફેર્સ ના હશે 10 પ્લસ માર્ક્સ નું કરંટ અફેર્સ એટલું પૂછાશે બરાબર તો વધ્યા બીજા 40 માર્ક્સ તો આ જે 40 માર્ક્સ છે એમાંથી તમને સાહેબ જે 6 થી કરી અને 10 ની સામાજિક વિજ્ઞાન છે 6 થી 10 ની જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને 11 12 નું ઇતિહાસ ભૂગોળ નું પુસ્તક છે તો આ તમને મદદરૂપ થશે આ 40 માંથી સાહેબ આ જે મેં તમને જે પુસ્તકો કહ્યા ને એ તમને સાહેબ ઓછામાં ઓછા 20 થી 25 માર્ક્સ તો આરામથી અપાવશે ઓકે બાકી જનરલ નોલેજ તમે અત્યારે હવે તૈયાર કરવા જશો હવે શરૂઆત કરવા જશો તો સાહેબ આ એક મોટો દરિયો છે એ ક્યાંય પૂરો જ નહીં થાય બરાબર અને રમત ગમતમાં જોવા જઈએ તો જો સામાન્ય માનસિક ક્ષમતા સામાન્ય બુદ્ધિ પાસે ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ એના માટે પાઠ્યપુસ્તક અથવા તો ફાલ્ગુન સર અને રાહુલ સરની જે અત્યારે સિરીઝ ચાલુ છે એ તમે જોઈ શકો છો સાંસ્કૃતિક વારસો પણ એ સિરીઝમાં આવી જાય છે 6 7 8 નું એમને કરાવેલું છે બરાબર મેગા લેક્ચર એમના હોય છે 7 8 કલાકના એમાં તમે જોઈ શકો છો ભૂગોળ તો એમાં પણ તમે પાઠ્યપુસ્તક રિફર કરી શકો છો રમત ગમતમાં ન્યૂઝ પેપર જે છે એમાં કરંટના જે પ્રશ્નો છે રમત ગમતને લગતા એ પૂછાતા હોય છે બંધારણમાં તમે જે રાષ્ટ્રપતિ છે બરાબર છે બંધારણના ભાગ છે આ આ આ તમામ બાબતો એ મોસ્ટ આઈએમપી જે બાબતો છે જેમ કે રાજ્યપાલ તો રાજ્યપાલમાંથી એક પ્રશ્ન હોય જ છે દર વખતે બરાબર છે લોકસભા રાજ્યસભા તો આ બંનેમાંથી એક પ્રશ્ન હોય છે રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિમાંથી એક પ્રશ્ન હોય છે કે કોની નિમણૂક કરે છે અથવા તો એમની સત્તાઓ શું છે તો આવા પ્રશ્નો એમાંથી પૂછાતા હોય છે તો જે હાઈલાઇટ મુદ્દા છે એ હવે વાંચી શકાય ઓકે આગળ વાત કરીએ પંચાયતી રાજના 3 થી 4 પ્રશ્નો હોવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે પંચાયતની ભરતી છે ઓકે ગુજરાત અને રાજ્ય ગુજરાત અને ભારતની જે કલ્યાણકારી યોજનાઓ છે પંચાયતને લગતી ખાસ કરજો કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેલી છે મોસ્ટ આઈએમપી છે સાહેબ કરંટ અફેર્સ એ ખાસ કરજો ઓકે તો આ જે છે એ આપણે ચર્ચા કરી કે સાહેબ મેરિટની અંદર કઈ રીતે આવી શકાય ઓકે તો જો તમને વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને જો તમે ખાખીની તૈયારી કરી રહ્યા છો તો નજીકના ભવિષ્યની અંદર 325 પ્લસ જગ્યાઓ જે છે એ પીએસઆઈ એએસઆઈની આવવાની છે બરાબર તો પીએસઆઈ અને એએસઆઈની પરીક્ષા માટે પ્રિલિમ્સ અને મેન્સ આ બંને પરીક્ષાઓની તૈયારી કરવા માટે સંપૂર્ણ બેચ કોર્સ છે એ શરૂ થવા જઈ રહ્યો છે 18 એપ્રિલથી ક્યારથી 18 એપ્રિલથી તો આ બેચ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો Y597 કોડનો ઉપયોગ કરી અને આ બેચ કોર્સની અંદર અવશ્ય જોડાશો કારણ કે Y597 કોડનો તમે ઉપયોગ કરો એટલે તમને 17% શું મળે છે ડિસ્કાઉન્ટ મળે છે ઓકે તો ઝડપથી Y597 કોડનો ઉપયોગ કરી અને આ બેચ કોર્સની અંદર જોડાઈ જાઓ કારણ કે 18 એપ્રિલે આ બેચ કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે ઓકે તો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને ચેનલની અંદર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો ઓકે મિત્રો મળીએ નવા સેશનની અંદર ત્યાં સુધી મને આપો રજા જય હિન્દ જય ભારત